ગીતાબોધ છે, પરિપ્રશ્ને ન એવો શબ્દ પ્રયોગ કર્યો, પરિપ્રશ્ન. તો પરિપ્રશ્નનો આપણી પાસે એક સુંદર જવાબ છે, પ્રશ્નો થવા જોઈએ, પ્રશ્નો થવાના જ, અને પ્રશ્નો થવા દેવા જોઈએ, જે અત્યારના લગભગ ખૂટે છે. અત્યારે તો મારી કોમેન્ટ સામે બીજાની કોઈની કોમેન્ટ પણ હું સહન ન કરી શકું એવું વાતાવરણ છે, ત્યારે પ્રશ્ન સુધી તો ક્યાંથી પહોંચાય છે? એટલે જો પ્રશ્ન થાય તો જે માહોલ સર્જાય એ આપણું જીવન છે, કે જીવનમાં પ્રશ્નો હોય. દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. તો ખો જાય વો સોના ક્યો હૈ? દિનકરભાઈ કહ્યું, બે જ પ્રશ્નો થયા છે, હું કોણ છું ને આ બધું શું છે. એ પ્રશ્નોમાંથી, જીવનમાંથી જે કાંઈ પ્રશ્નો આવ્યા એનો ઉકેલ શોધવા માટે જે કાંઈ રચાય કે સર્જાય તેને હું સાહિત્ય ગણું છું.